નમસ્તે મિત્રો, પેબલ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું પોપઅપ ક્રિસમસ ગ્રીટિંગ કાર્ડ. ચાલો શરૂ કરીએ. એની માટે આપણે A4 સાઈઝનું પેપર લેશું, હવે એને અહીંથી ફોલ્ડ કરશું. જુઓ, હવે આને અહીંથી પાછું અહીંથી આ પ્રકારે ફોલ્ડ કરશું ને આને અહીંથી આ રીતે ફોલ્ડ કરશું. વ્યવસ્થિત રીતે પ્રેસ કરી લઈશું. જુઓ, ઠીક છે. હવે હું એને, મને કટ કરવું છે એટલે એને કટ કરી લઈશ. અંદાજેથી આપણે લગભગ મોટી સાઈઝ આપણે આટલી લઈશું. બીજો જે પાર્ટ છે એ આપણે આનાથી સેજ થોડો હવે આપણે આ જે પાર્ટને જ્યાં ચિપકાવવાનું છે એ પેપર લેશું. ફરીથી A4 સાઈઝનું પેપર લેશું, એને આપણે ટર્ન કરી લેશું હાફમાં. આ રીતે ટર્ન કરશું અને હવે અહીં આપણે આ બધાને આવી રીતે ચિપકાવવાનું છે. જેવી રીતે આ અહીં નાનું હશે, પછી આ મોટું, પછી અહીં આ આ, અને પછી જે સૌથી મોટું છે એ. આ રીતે આપણું ક્રિસમસ ટ્રી તૈયાર થશે. તો આપણે એને સ્ટીક કરશું પ્રથમ. તો હું અહીં ને ગ્લુ લગાડીશ અને પછી અહીંથી હું સ્ટાર્ટ કરીશ. ઓકે, હવે આ જોઈ શકો છો આપણું આ જે ક્રિસમસ ટ્રી છે સરસ મજાનું એ તૈયાર છે. અહીં આપણે એને ડેકોરેશન પણ કરી શકીએ છીએ સ્ટારથી. તો આપણે એને જરૂરથી ડેકોરેશન કરીશું. આપણે પાસે જે સ્ટાર્સ હોય છે, સિલ્વર છે, ગોલ્ડન છે, એ બધા સ્ટાર લઈને આપણે પ્રથમ તો હું અહીં ઉપર સ્ટાર એક લગાડી દઈશ, કારણ કે સ્ટાર વગર ક્રિસમસ ટ્રી અધૂરું છે. પછી અહીં નાની સાઈઝના આપણે આ જે કાર્ડ છે આપણું એમાં લગાડશું આપણે. આ જુઓ, આ સરસ મજાનું ક્રિસમસ ટ્રી આપણું અહીં તૈયાર થઈ ગયું છે. ગ્રીટિંગ કાર્ડ, પોપઅપ ગ્રીટિંગ કાર્ડ ક્રિસમસ ટ્રીનું તમે જોઈ શકો છો.
તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો તમે એને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને આવા ને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.